અમે જે પણ પૂછીશું તેનો જવાબ તમારે સાચે સાચો આપવાનો છે. જો ખોટું બોલશો તો તમારા ઉપર કેસ થશે. આ એક ગંભીર મામલો છે અને અમે તમને વિડીયોમાં બેલેટ પેપરમાં ચોકડી મારતા જોયા છે. આ શબ્દો છે આપણી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના. ચંદીગઢ મેયર ચૂંટણીનો જે વિવાદ થયો છે એ મામલે જ સુપ્રીમ કોર્ટ બેલેટ પેપરમાં છેડછાડ કરનાર અધિકારી અનિલ મસીહનો ઉધડો લીધો હતો. વિસ્તારથી વાત કરીએ ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું અને આજના દિવસે શું થવાનું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ચંદીગઢ મેયર ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટમાં આજના દિવસે બીજી વાર સુનાવણી થવાની છે. ગઈકાલે કોર્ટ સુનાવણી કરી ચૂકી છે, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે જે બેલેટ પેપરમાં છેડછાડ કરવાનો આરોપ છે તે બેલેટ પેપરની તપાસ હું પોતે કરીશ. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી નવેસરથી નહીં થાય, તેના બદલે જે બેલેટ પેપરમાં ચૂંટણી થાય છે એ જ બેલેટ પેપરની ચૂંટણી માન્ય ગણવામાં આવશે. કોર્ટે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ જે બેલેટ પેપરમાં પેનથી ક્રોસ માર્યા છે તેને ઇગ્નોર કરવામાં આવવાના છે, એવી રીતના વાત કરી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આજે બપોરે 2 વાગે બેલેટ પેપર અને જે વિડીયો વાયરલ થયા છે એ મામલે ન્યાયિક અધિકારીની નિમણૂક કરવા માટે પણ આદેશ આપ્યો છે. પહેલા તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ અનિલ મસીહને શું કહ્યું હતું અને એમણે શું જવાબ આપ્યા હતા જોઈએ. जैसे ही वो सर हुआ उसके बाद इमीडिएटली आप पार्टी के एक काउंसलर मनोर और प्रेम लता आए. वो उन्होंने, मैंने ये बोला कि इतना 12 और 16-8 हुआ है, वो आए और उन्होंने आके सारे बैलेट पेपर को स्नैच करके भागने लगे और उनको डिस्ट्रॉय करने लगे पाड़ा. और चंडीगढ़ पुलिस के मार्शल्स ने उनको आकर बचाया और वापिस उन सभी बहुत जद्दोजहद हुई वहां पर. जो ये आप काउंसलर थे इन्होंने लेकर भागने लगे. आप बैलेट पेपर को डिफेंस आप क्यों कर रहे थे सर? मैं आपको पता है आपका फंक्शन एक है, आपको बैलेट पेपर को नीचे साइन करना है. साइन कर सकते हैं आप, हर एक बैलेट पेपर को साइन करना है, पर आप ऐसा क्यों कर रहे थे कि कोई चुने हुए बैलेट को आप उससे आप अपना कहते हैं आप टिक लगा रहे हैं या क्रॉस लगा रहे हैं, आप वो क्यों कर रहे हैं आप बताइए. कौन से रूल के तहत आपको ये पावर दी गई है कि आप बैलेट पेपर पे अपना चिन्ह आप लगाएं? क्योंकि रूल 11 में यह लिखा है कि आप उसको साइन करेंगे. साइन करने के अलावा आपको कौन से रूल में ये कौन से रूल में यह प्रावधान है कि आप उसमें अपना कुछ या एक्स या टिक या कुछ भी जो आप लगा सकते हैं, आपको कहाँ पावर है वो? જો ખરેખર આવું થયું હશે તો આ લોકતંત્રની હત્યા કહેવાય, કારણ કે દેશ બંધારણથી ચાલે છે અને બંધારણથી ચાલવો જોઈએ. કોઈ પણ દેશ નીતિ નિયમોથી ચાલતો હોય છે. જો કોઈ પણ દેશ એમને એમ ચાલવા લાગે તો પછી પ્રાણીતંત્ર અને માણસનું જે સમાજતંત્ર છે એમાં ફેર શું રહેવાનો છે? જે કંઈ પણ હોય, આજે બપોરે 2 વાગે સુનાવણી થવાની છે. આની પાછળનું પણ એક પિક્ચર છે, એ પણ અમે તમને દેખાડીશું. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નીચે ડિસ્ક્રિપ્શન છે, એમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી તમને દેશની અંદર શું ચાલ્યું છે, ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે બધી જ વસ્તુની ખબર રહે. ધન્યવાદ.